અરવલ્લીના બાયડમાં આંગડિયા પેઢીમાં લૂંટ કરનારો આરોપી ઝડપાયો. આરોપીએ આંગડિયા પેઢીમાં ઘૂસી કર્મચારીના માથામાં થોડાના ઘા મારીને રૂપિયા 3,50,000ની કરી હતી લૂંટ. ધોળકાના ચલોડામાં કરિયાણાની દુકાનના ગોડાઉનમાં ચોરી. મોડી રાત્રે 7 દુકાનોમાં પણ થઈ ચોરી. તેલ સહિતના કરિયાણા પર ચોરોએ કર્યો હાથફેરો. ઘટના સીસીટીવીમાં કેદ. બનાસકાંઠાના શિહોરી પાસેથી ખાણ ખનીજ વિભાગે રેતી ચોરી કરતી બે ટ્રક ઝડપી. 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 4,20,000નો દંડ ફટકાર્યો. સુરતના લિંબાયતમાં મોબાઈલની દુકાનમાં તસ્કરોનો હાથફેરો. રોકડ અને મોબાઈલ મળી 2,44,000ની મત્તા કરી ચોરી કરીને ફરાર. સીસીટીવીમાં કે તસ્કરોને ઝડપવા પોલીસે હાથ ધરી તપાસ. મોડાસામાં નકલી પોલીસ બની દુષ્કર્મનો પ્રયાસ કરનાર શખ્સ ઝડપાયો. શખ્સે પહેલા મિત્ર સાથે મળી યુવતીનું કર્યું હતું અપહરણ. પોલીસની ઓળખ આપી કર્યો દુષ્કર્મનો પ્રયાસ. વિસનગરમાં પોલીસની જીપને ટક્કર મારવાની ઘટના. અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. કાર ચાલકે એક પીએસઆઈ સહિત 3 પોલીસ કર્મીને મારી ટક્કર. અકસ્માતમાં કાર ચાલક સહિત 4ને થઈ ઈજા. દાહોદમાં લીંબડીના કાપડ વેપારીના પુત્રના અપહરણ કેસમાં નવો વળાંક. સીસીટીવી અને પૂછપરછમાં નહાવા જતા ડૂબીને મોત થયાનું આવ્યું સામે. 14 ઓક્ટોબરે નદીના કિનારેથી મળી હતી લાશ. જામનગરમાં મેડિકલ ઓફિસ અને લાફો મારવાને લઈને નોંધાઈ પોલીસ ફરિયાદ. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર અને એક અજાણ્યા શખ્સ સામે નોંધાઈ ફરિયાદ. ફરજમાં રૂકાવટ અને ધમકી આપવાનો કરાયો આક્ષેપ. જામકંડોરણામાં પીએસઆઈ દ્વારા યુવકને માર મારવાનો આક્ષેપ. યુવકને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આર્મીની ભરતી માટે ચારિત્રનું સર્ટિફિકેટ કઢાવવા બાબતે થઈ હતી રકઝક. થરાદ નજીક ખોટા ચેકપોસ્ટ પરથી ચોખાની આડમાં લેવાતો દારૂ ટ્રક સહિત 64 લાખનો મુદ્દામાલ જપ્ત. ટ્રક ચાલકની અટકાયત. બનાસકાંઠામાં થરાદની દેના બેંકમાં શોર્ટ સર્કિટને કારણે લાગી આગ. બેંકમાં આગ લાગતા ડોક્યુમેન્ટ બળીને ખાખ. બેંકને થયું 1,00,000 રૂપિયાનું નુકસાન. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ. જૂનાગઢમાં ઝાંઝરા રોડ પર ગોકુલેશ ગૌશાળાના ઓરડામાં લાગી આગ. ફાયર વિભાગને જાણ કરાતા આગ પર મેળવાયો કાબૂ. દુર્ઘટનામાં કોઈ જાનહાની નહીં. પંચમહાલ ડેરીએ દૂધના કિલો ફેટના ભાવમાં કર્યો વધારો. પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો. હવે પ્રતિ કિલો ફેટ 690 રૂપિયા મળશે. પશુદાણની કિંમત કિલો દીઠ 1 રૂપિયા ઘટાડવામાં આવી. સુરતના રિક્ષા ચાલકને મળ્યા 256 ઈમેમો. મેમોના દંડની કુલ રકમ 76,000. રિક્ષા ચાલકની પત્નીને નામે ફટકારાયા મેમો. ડ્રાઈવરે કમિશનર કચેરી આવીને કરી રજૂઆત. રાહત આપવાની કરી માંગ. વલસાડ નગરપાલિકાના દબાણ વિભાગના કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ. કર્મચારી અને વેપારીઓ વચ્ચે બોલાચાલી થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી મામલો પાડ્યો થાય. ઝાલોદી નવી તાલુકા પંચાયત કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય. સ્વચ્છતાની ગુલબાંગો વચ્ચે તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં ગંદકી. ઠેર ઠેર પાનની પિચકારીઓને કારણે દિવાલો થઈ રહી છે ગંદી. પંચમહાલના ભમૈયા ગામે એમજીવીસીએલના કર્મચારી પર હુમલો. વીજ બિલ નહીં ભરતા કનેક્શન બંધ કરવા ગયો હતો કર્મચારી. કર્મચારીએ માર માર્યાને લઈને પોલીસમાં ફરિયાદ કરી દાખલ. સુરત એસટી વિભાગે દારૂ પીને બસ ચલાવતા ડ્રાઈવરો સામે હાથ ધરી તવાઈ. ડ્રાઈવર અને કંડક્ટરનું બ્રેથ એનાલાઇઝરનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. હવેથી મુસાફરી શરૂ કરતા પહેલા કરાવવું પડશે ચેકિંગ. અમદાવાદમાં ટ્રાફિક પોલીસની ડ્રાઇવ. શહેરના વિભિન્ન વિસ્તારોમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારા, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારા લોકો દંડાયા. બ્લેક ફિલ્મ ધરાવતા કાર ચાલકોને પણ દંડ કરવામાં આવ્યો. સાબરકાંઠાના હિંમતનગરમાં આરટીઓના સિનિયર ક્લાર્કને કરાયા સસ્પેન્ડ. વાહન વ્યવહાર કમિશનરની તપાસમાં ક્લાર્કે ગેરરીતિ ભ્રષ્ટાચાર કર્યાનું આવ્યું બહાર. સુરતની ટેક્સ પ્લાઝો હોટેલની થાળીમાંથી જીવાત નીકળવાના મુદ્દે આરોગ્ય વિભાગે આપી નોટિસ. 15 ઓક્ટોબરે જીવાત નીકળતા હોટેલના મેનેજરે માંગી હતી માફી. વાયરલ વિડીયોના આધારે નોંધાઈ ફરિયાદ. ગાંધીનગરમાં જર્જરિત ચીમની તોડી પડાઈ. જીઈબી દ્વારા 7 દિવસ પહેલા ચીમની તોડી પાડવામાં આવી. 40 વર્ષ પહેલા તૈયાર થઈ હતી ચીમની. રાજપીપળામાં ખરાબ રસ્તાને લઈને સ્થાનિકોએ પાલિકા સામે નોંધાવ્યો વિરોધ. રસ્તા પર આડશ મૂકીને કર્યો ચકાજામ. રજૂઆત છતાં ઉકેલ નહીં આવતા સ્થાનિકો ઉતર્યા આંદોલન પર.
जामनगर में ध्रोल बस स्टॉप पर विद्यार्थियों बस रोकी नोंधाव्यो विरोध। पासवाड़ा विद्यार्थियों ने एक्सप्रेस में बस में मुसाफरी की मनाई करता फैलायो रोष। अमदावाद रेलवे स्टेशन पर मुसाफरों ने हालाकी। पानी माटे मुकायल मशीनों से बंद हालत में आईआरसीटीसीए मुकेला आरओना पानीना मशीन बंद हालत में मुसाफरोए ना छूटके खर्चवा पड़े छे पानीनी बॉटल माटेना पैसा। भरूच शहर में रखड़ता आंखलानो त्रास। सेवाश्रम रोड पर आंखला बाखड़िया। आंखलाओ वच्चेना युद्ध ने कारण राहदारीओ वाहन चालकों रेकड़ीवाड़ाओं में फैलायो गभराट। तंत्र सामे जोवा मळी नाराजगी।